જવાહરજલાલીના સાક્ષી એવા ગોલ્ડન બ્રિજની બાંધકામની શરૂઆતને શનિવારે 142 વર્ષ પૂર્ણ થયા છે. આજે પણ ભરૂચની અસ્મિતા અને ધરોહરનું પ્રતીક ગોલ્ડન બ્રિજ જિલ્લાની જનતા માટે પ્રાણપ્રિય છે. અંગ્રેજોના શાસનકાળમાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા ગોલ્ડન બ્રિજના બાંધકામની શરૂઆત શનિવાર 142 વર્ષ પૂર્ણ થયા હતા. 16 મે 1881માં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવેલો ગોલ્ડન બ્રિજ જિલ્લાના ગૌરવવંતા ઇતિહાસની ઝાંખી કરાવતો આજે પણ અડીખમ ઊભો છે. ગોલ્ડન બ્રિજ 7 ડિસેમ્બર 1877થી રોજસર જોન હોક્સોની રૂપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને 16 મે 1881ને દિવસે તે બનીને તૈયાર થઈ ગયો હતો. એની પાછળ આશરે 3,07,50,000નો ખર્ચ થયો. આ પુલ બંધાયો તે સહિત ત્યારથી અત્યાર સુધી આ પુલ પાછળ આશરે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં જે ખર્ચ થતો રહ્યો તે સોનાનો પુલ બાંધ્યો હોય એટલો ખર્ચ સરકારને રેલવેને થયેલ હોવાથી આ પુલ સોનાનો પુલ અર્થાત ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જૂનો પુલ તોડી એના લોખંડની સારી એવી કિંમત ઉપજી જાય તેમ હતી, પરંતુ દક્ષિણ ગુજરાતને વાહન વ્યવહાર દ્વારા જોડનારો આ સાંકળરૂપ પુલ સિવાય બીજો કોઈ માર્ગ ન હોવાથી જિલ્લા લોકલ બોર્ડ અને ભરૂચ જિલ્લાની પ્રજાએ સભાઓ બોલાવી ભારે રજૂઆતો કરી આ પુલ સ્ક્રેપ અપ થતાં અટકાવ્યો હતો. અત્યારે ગોલ્ડન બ્રિજની પાસે બીજો બ્રિજ બની રહ્યો છે, પરંતુ એનું બાંધકામ પૂર્ણ થયું નથી, જેને લીધે ગોલ્ડન બ્રિજમાં ટ્રાફિક જામના પ્રશ્નો કાયમી બની ગયો છે. બીજી તરફ નેશનલ હાઈવે પર આવેલા સરદાર બ્રિજમાં પણ હાલ મરામત કામગીરી ચાલી રહી હોવાથી હરિધામ સોહળા સંચાલિત ભરૂચના આત્મીય સંસ્કારધામ મંદિર ખાતે